અલી મદદ જમાતખાના અટેન્ડન્સ સિસ્ટમમાં આપનું સ્વાગત છે આજના સેશનમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવું એની જાણકારી મેળવશું રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં આપણે ત્રણ વસ્તુઓની તૈયારી રાખવાની જરૂર રહેશે પ્રથમ તમારા જમાતખાનાનું રજિસ્ટ્રેશન કાર્ડ જ્યારે પણ તમે જમાતખાનામાં આવો ત્યારે તમારે તમારું જમાતખાનાનું રજીસ્ટ્રેશન કાર્ડ તમારી સાથે લાવવાની જરૂર રહેશે તમારા પરિવારના વડા એટલે કે હેડ ઓફ ધ ફેમિલીના રજિસ્ટ્રેશન કાર્ડથી જમાતખાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરીશું જો તમે કુટુંબના હેડ ઓફ ધ ફેમિલી હો તો તમારે પ્રારંભ થાય તે પહેલાં તમારે તમારા રજિસ્ટ્રેશન કાર્ડ અને તમારા કુટુંબના બધા સભ્યોના રજિસ્ટ્રેશન કાર્ડ ની જરૂર પડશે જો તમારી પાસે તમારું રજિસ્ટ્રેશન કાર્ડ તમારી સામે છે તો તમે કાર્ડની આગળના ભાગ પર એક આઠ ડિજિટ નંબર જોશો આ તમારો ક્યુઆર કોડ છે આ સંખ્યા તમારા માટે વિશેષ છે અને અન્ય કોઈને ઉપયોગ કરી શકાશે નહીં કાર્ડના બીજા તરફ નીચે સ્ક્રેચ કોડવાળી એક સ્ક્રેચ પેનલ દેખાશે નોંધણીની પ્રક્રિયા માટે તમારે આ કોડની પણ જરૂર પડશે બીજું તમારે તમારા મોબાઈલ નંબરની પણ જરૂર પડશે એકવાર તમે પોતાના રજિસ્ટર કરવા માટે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લો પછી તમે તેનો ઉપયોગ બીજા કોઈના રજિસ્ટ્રેશન માટે કરી શકતા નથી તમે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ મોબાઈલ નંબર તમારું યુઝરનેમ હશે ત્રીજું તમારા પરિવારના ઓછામાં ઓછું એક સભ્યનો ઇમેલ એડ્રેસની જરૂર પડશે જો તમારી પાસે ઇમેલ એડ્રેસ ન હોય તો શું થાય ચિંતા ના કરશો તમે કોઈ પણ અન્ય કુટુંબના સભ્યોનું ઈમેલ એડ્રેસ પણ પ્રદાન કરી શકો છો ભલે તે તમારી સાથે રહેતા ન હોય ઇમેલ એડ્રેસ આપવું ફરજિયાત છે કારણ કે જમાતખાનામાં ભાગ લેવા માટેની તમારી પુષ્ટિની તારીખ પરનો તમામ સંદેશ વ્યવહાર તમને ઈમેલ એડ્રેસ પર મોકલાવવામાં આવશે જો તમારી પાસે કોઈ ઈમેલ સરનામું એડ્રેસ નથી અથવા તમે વારંવાર તમારું ઇમેલ તપાસતા નથી તો પરિવારના કોઈ અન્ય સભ્ય અથવા સંબંધીનું ઇમેલ એડ્રેસ પ્રદાન કરો તે પછી તમારા વતી ઇમેલ પ્રાપ્ત કરી શકે છે અને તમારી સાથેની માહિતી શેર કરી શકે છે આ બધી જાણકારીઓ ઈમેલના સાથે સાથે ધ ઇસ્માઇલી એપ પર પણ ઉપલબ્ધ છે જેની જાણકારી હું તમને આગળ જણાવીશ જો તમને રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈ સહાયની જરૂર હોય તો તમે હંમેશા જમાતી હેલ્પલાઇન નંબર અઠવાડિયાના સાત દિવસો દિવસના ચોવીસ કલાક ડબલ એટ સેવન નાઇન સેવન ડબલ ઝીરો એટ ડબલ ઝીરો પર કોલ કરી શકો છો અમારા વોલન્ટિયર્સ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં તમને મદદ કરવા માટે સ્ટેન્ડ બાય પર છે ચાલો હવે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરીએ પહેલો સ્ટેપ જમાતખાના માટે નોંધણી બે પ્લેટફોર્મ પર કરી શકાશે પ્રથમ ધ ઇસ્માઇલી એપ ડાઉનલોડ કરી શકો છો ઇન્ડિયા તમારા દેશ તરીકે સિલેક્ટ કરો અને તમારી રિજનલ કાઉન્સિલને સિલેક્ટ કરો જમાતખાના રજીસ્ટ્રેશન ટેબને ટેપ કરો અને પ્રોસેસ આગળ વધારો જો તમે એપથી કમ્ફર્ટેબલ ન હો તો તમે રજીસ્ટ્રેશન સુકરાના વેબસાઇટ દ્વારા પણ કરી શકો છો એપ એક્સેસ કરો અથવા વેબસાઇટ એક્સેસ કરો છો તમારે રજિસ્ટર કરવા માટે જરૂરી બધી જ માહિતી અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં ઉપલબ્ધ હશે પરંતુ એપ પર નોંધણી કરવાનો એક મોટો ફાયદો છે જ્યારે પણ તમે સિસ્ટમને એક્સેસ કરવા માંગતા હો ત્યારે તમારે યુઝર નેમ અને પાસવર્ડ નાખવાની જરૂર રહેશે નહીં તેથી એપ તમારા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવશે જો તમને એપ ડાઉનલોડ કરવામાં સહાયની જરૂર હોય તો જમાતી હેલ્પલાઇન નંબર પર કોલ કરો અને અમારા વોલેન્ટિયર તમને સહાય કરશે સ્ટેપ ટુ એકવાર તમે એપ ડાઉનલોડ કરી લો અને જમાતખાના રજીસ્ટ્રેશન માટે ટેબ પર ક્લિક કરી લો પછી તમે તમારી સામે નીચેની સ્ક્રીન જોશો તમને ગ્રીન બટન દેખાશે જે તમને લોગ ઇન કરવા કહેશે અને લાલ બટન કે જે હવે રજિસ્ટ્રેશન કરો તમે જાતે રજિસ્ટ્રેશન કરવાનો આ પ્રથમ સમય છે તેથી હવે રજિસ્ટ્રેશન પર ક્લિક કરો સ્ટેપ ત્રીજું યાદ રાખો તમારે હેડ ઓફ ધ ફેમિલીના રજિસ્ટ્રેશન કાર્ડનો ઉપયોગ કરીને નોંધણી કરાવવી પડશે કાર્ડના આગળના ભાગ પર આઠ ડિજિટનો નંબર છે અને કાર્ડની પાછાના ભાગમાં સ્ક્રેચ પેનલની નીચે સ્ક્રેચ કોડ છે પછી પ્રોસીડ બટન ક્લિક કરો સ્ટેપ ચોથો તમે હવે ચમાત્ખાના અટેન્ડન્સ સિસ્ટમમાં સફળતાપૂર્વક લોગ ઇન કર્યું છે અહીં તમને તમારા માટે મૂળભૂત માહિતી દાખલ કરવામાં કહેવામાં આવશે ચાલો માહિતી ભરવાનું શરૂ કરીએ તમારા માટે જે પૂછવામાં આવ્યું છે તેના પર એક નજર નાખો તમારું પ્રથમ નામ મધ્યમ નામ અને છેલ્લું નામ પછી તમારી ઈમેલ એડ્રેસ યાદ રાખો જો તમારી પાસે ઈમેલ એડ્રેસ નથી તો તમારા કુટુંબના સભ્ય અથવા સંબંધીનો ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરી શકો છો પછી ભલે તે તમારી સાથે ન રહે તમે ઇમેલ એડ્રેસ દાખલ કરો તે ક્ષણે તમને સ્ક્રીન પર એક નવો ગ્રીન બોક્સ દેખાશે તેને ક્લિક કરો અને પછી તમને મોકલાવવામાં આવેલ ચાર અંકના ઓટીપી માટે તમારું ઇમેલ તપાસો અહીં ઓટીપી દાખલ કરો હવે તમારો મોબાઈલ નંબર દેશના કોડ વિના અને કોઈ જગ્યા વિનાનો દાખલ કરો ફરીથી તમને ચાર અંકનો ઓટીપી દાખલ કરવા માટે પૂછવામાં આવશે જે તમારા મોબાઈલ નંબર પર મોકલાવવામાં આવશે આગળ તમને પાસવર્ડ સેટ કરવાનું કહેવામાં આવશે જેથી તમે તમારા રજીસ્ટ્રેશન અકાઉન્ટને એક્સેસ કરી શકો જો તમને તમારો પાસવર્ડ યાદ રાખવામાં મુશ્કેલી આવે છે તો તે લખો અને કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો તમારે પછીથી કદાચ એની જરૂર પડશે તમારો પાસવર્ડ ફરીથી દાખલ કરો અને પછી બાકીની વિગતો ભરો તમારું જેન્ડર અને તમારો જન્મનો મહિનો અને વર્ષ સ્ટેપ પાંચવું અગર જમાતખાનામાં તમને ચેરની જરૂરિયાત હોય તો યસ પર ક્લિક કરો અને આગળ પ્રોસીડ કરો સ્ટેપ છઠ્ઠો તમારી વિગતો સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવી છે સ્ટેપ સાતવું હવે તમે હેડ ઓફ ધ ફેમિલી તરીકે તમારી પોતાની વિગતો એડ કરી છે તમારે જમાતખાનામાં હાજરી આપવા માટે કુટુંબના અન્ય સભ્યો ઉમેરવા અને દરેકની પસંદગીઓને અપડેટ કરવાની જરૂર પડશે તમારે બધા જ વ્યક્તિઓની વ્યક્તિગત વિગતો પ્રદાન કરવાની રહેશે પરંતુ તમે તમારી જમાતખાનાની હાજરીની પસંદગીઓને ઘણી વખત જરૂરી અપડેટ ચાલુ રાખી શકો છો કુટુંબના સભ્યોને ઉમેરવાનું સરળ છે ખાલી કુટુંબિક ટેબ પર ક્લિક કરો અને કુટુંબિક સભ્યોને એડ કરો કુટુંબિક સભ્યોને ઉમેરવા માટે તમારે સમાન પ્રક્રિયા ફરી કરવાની જરૂરી છે તેમની વિગતો દાખલ કરવા માટે તેમના ક્યુઆર કોડ અને સ્ક્રેચ કોડનો ઉપયોગ કરો તમારા માટે પરિવારના દરેક સભ્યો માટે ઇમેલ એડ્રેસ અને ફોન નંબર ઉમેરવું ફરજિયાત નથી સ્ટેપ આઠમું હવે આપણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાના અંતની નજીક છીએ ચાલો હવે તમારા અને તમારા પરિવાર માટે જમાતખાનાની પસંદગીઓ પસંદ કરીએ સ્ક્રીનના નીચે દિવસો અને સમયની સૂચિ જુઓ ફક્ત એડિટ પર ક્લિક કરો અને તે દિવસ અને સમય પસંદ કરો કે તમે અને તમારા પરિવારના સભ્યો જમાતખાનામાં જવાનું પસંદ કરશે અમે એક જ પરિવારના બધા સભ્યોને જમાતખાનામાં ભાગ લેવા માટે એક જ દિવસ અને સમયની પસંદગીઓ પસંદ કરવા રિક્વેસ્ટ કરીએ છીએ જો તમે સમાન પસંદગીઓ પ્રદાન કરો છો અને તે જ દિવસે જમાતખાનામાં હાજરી આપો છો તો તમે વિવિધ વ્યક્તિઓ અને પરિવારો સાથે ભળેલા આરોગ્યને જોખમથી ઘટાડશો એકવાર તમે તમારી જમાતખાનાની હાજરીની પસંદગીને પસંદ કરી લો પછી અપડેટ ક્લિક કરો યાદ રાખો કે તમે કોઈપણ સમયે આ પસંદગીઓને બદલી શકો છો અમે આ પસંદગીઓ શા માટે માંગીએ છીએ કારણ કે એકવાર તમે અમને આ માહિતી પૂરી પાડો અમારી સિસ્ટમ આપમેળે જમાતખાનામાં ભાગ લેવા માટે એ જ દિવસ અને સમય ફાળવે છે સ્ટેપ નવમો એકવાર તમે તમારા અને તમારા પરિવારના સભ્યો માટે તમારી પસંદગીઓ પસંદ કરી લો તમારી બધી માહિતીને ફરીથી તપાસવા માટે પ્રોફાઇલ પર ક્લિક કરો તમે હવે સિસ્ટમથી આઉટ કરવા માટે તૈયાર છો દસમો સ્ટેપ તો હવે તમે નોંધણી કરાવી લીધી છે તો આગળ શું હવે જ્યારે તમારી પાસે તમારી નોંધણીની માહિતી અને તમારી જમાતખાનાની પસંદગીઓ છે તો જમાતખાના માટે તારીખ અને સમય આપમેળે તમને ફાળવવામાં આવશે તમે આ વિશે કેવી રીતે શોધી શકશો તો આ જાણકારી તમને ફાળવવામાં આવેલ દિવસના ચાર દિવસ અગાઉથી તમારા એપના સ્કેડ્યુલના ટેબમાં જોવા મળશે આ ઇન્વિટેશન જમાતખાના માટે તમારી હાજરીની પુષ્ટિ નથી તમારી હાજરીની પુષ્ટિ કરવા માટે તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવું પડશે તમને આ ઇન્વિટેશન ઈમેલ દ્વારા પણ આપવામાં આવશે અગર તમે ઇમેઇલ દ્વારા એક્સેસ કરો છો તો તમારે કન્ફર્મ પર ક્લિક કરવું પડશે આ તમને એપ્લિકેશન અથવા વેબસાઇટ પર રીડાયરેક્ટ કરશે જ્યાં તમારે ફરીવાર કન્ફર્મ પર ક્લિક કરવું પડશે દિવસ અને સમયના ચોવીસ કલાકની પહેલાં તમારે કન્ફર્મ પ્રાપ્ત કરવું આવશ્યક છે કે જેના માટે તમને પુષ્ટિ મળી છે નહીં તો સિસ્ટમ ઓટોમેટિકલી જમાતખાનાની સૂચિમાંથી તમારું નામ આપમેળે દૂર કરશે ઉદાહરણ તરીકે જો તમને પાંચમી ફેબ્રુઆરીની સાંજે જમાતખાનામાં એક બેઠક ફાળવવામાં આવી હોય તો તમને પહેલી ફેબ્રુઆરીમાં એક ઇન્ફોર્મેશન પ્રાપ્ત થશે તમારી નોંધણીની પુષ્ટિ કરવા માટે તમારી પાસે ચોથી ફેબ્રુઆરી તમારા જમાતખાનાના સ્લોટના ચોવીસ કલાક પહેલાંની સાંજ સુધી રહેશે જો તમે પુષ્ટિ નહીં કરો તો સિસ્ટમ જમાતખાના માટેના તમારા આરક્ષણને નકારશે જો તમે સૂચવેલ તારીખ અને સમય તમારા માટે અનુકૂળ નથી તો તમે જમાતખાના માટે તમારા આરક્ષણને પણ નક્કી કરી શકો છો કૃપા કરીને યાદ રાખો કે જમાતખાનામાં બેઠકો મર્યાદિત છે જો તમે હાજર ન રહી શકો તો કૃપા કરીને ડિક્લાઇન કરવાનું ભૂલશો નહીં જેથી તમારી બેઠક અન્ય જમાતી મેમ્બરને આપી શકાય જ્યારે તમે જમાતખાના માટે તમારું આમંત્રણ નકારો ત્યારે તમારી બેઠક કોઈ બીજાને ફાળવવામાં આવશે આ પ્રકારની ફાળવેલ બેઠકો પરના ઇમેલ જમાતખાનાની તારીખના એક દિવસ અગાઉ મોકલાવવામાં આવશે જો તમને આ પ્રકારના ઇમેલ પ્રાપ્ત થાય છે તો તમારે જમાતખાનાના સમયના ઓછામાં ઓછા છ કલાક પહેલાં પુષ્ટિ કરવી આવશ્યક છે જો તમે હાજર રહેવાની ઈચ્છા રાખો છો જ્યારે તમે પુષ્ટિ પર ક્લિક કરો છો ત્યારે તમને એપ અથવા વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે કન્ફર્મ ક્લિક કરવું પડશે યાદ રાખો તમે રજીસ્ટ્રેશન પર પાછા જઈને કોઈપણ સમયે તમારી જમાતખાનાની પસંદગીઓને બદલી શકો છો કુટુંબના બધા સભ્યો તેમના યુઝરનેમ તરીકે હેડ ઓફ ધ ફેમિલીનો નંબરનો ઉપયોગ કરીને અને અગાઉ સેટ કરેલા પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરી શકે છે તે પછી તમે સિસ્ટમને એક્સેસ કરી શકો છો અને તમારી જમાતખાનામાં જોડાવા માટે તમારી પસંદગીઓને અપડેટ કરી શકો છો તમારે ફક્ત એકવાર નોંધણી કરવાની જરૂર છે બસ તે પછી ફક્ત એપ યા ઇમેલ પર સંદેશાઓ પર ધ્યાન આપો અને તમારી ફાળવેલ તારીખ અને સમયને ઓછામાં ઓછા ચોવીસ કલાક પહેલાં કન્ફર્મ પર ક્લિક કરવાનું યાદ રાખો કોઈપણ પ્રશ્નો માટે અથવા પ્રક્રિયાને સહાય માટે કૃપા કરીને જમાતી હેલ્પલાઇન નંબર પર કોલ કરો અમારા વોલેન્ટિયર્સ તમારા રજિસ્ટ્રેશન માટે તમને મદદ કરવા માટે સ્ટેન્ડ બાય પર છે થેન્ક યુ યા અલી મદદ